शहरा तालुकाना विरोध पक्षना नेता जेबी सोलंकी द्वारा 16 तारीखे आत्मविलोपननी चीमकी अपाई। शहरा तालुकाना वाड़ी सीट पर थी जलवास रही जीतेला जसवंतसिंह बड़वंतसिंह सोलंकी जो अवारनवार कारणोसर आवेदन पत्र लगता वड़कता तंत्र ने आपता हो छे, जमने हाल तड़ीपार पण करवामां आव्या हता, जेनो स्टे हाईकोर्ट द्वारा मेळवीने परत आवता आवेदन पत्रनो दौर शुरू कर्यो हतो, जेमां तारीख 12 ऑगस्टना रोज जिल्ला नायब कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं के तेमने मांगनी माहितीओ तेमने मळती नथी, जेमां शहેરાની ગુણેરી કોઠંબા રોડ તથા અન્ય રોડ અને બીજી અન્ય માહિતીઓ માંગણીઓ હજી સુધી મળેલ નથી, જેમાં 12 તારીખના રોજ નાયબ કલેક્ટરને એક અરજીમાં જણાવ્યું હતું કે આ માહિતી નહીં મળે કે શહેરા મામલતદાર તથા શહેરા પ્રાંત અધિકારીની તાત્કાલિક બદલી થાય નહીં અને તો 16 ઓગસ્ટના રોજ 2 વાગ્યા પહેલાં આત્મવિલોપનની ચીમકી આપી હતી। રિપોર્ટર મુકેશભાઈ મારવાડી, શહેરા, પંચમહાલ। અમારી રજૂઆત કરવા માટે છેલ્લા 1-2 મહિનાથી આવું છું। આ રજૂઆત મારી નથી પણ પબ્લિક માટે રજૂઆત હોય। શહેરા તાલુકામાં જે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલતો હોય, ગોધરા તાલુકામાં અને શહેરા તાલુકામાં જે રસ્તાઓ બનાવ્યા છે સ્ટેટ લેવલના બિલકુલ ભ્રષ્ટાચાર રૂપી છે। મેં 1-2 મહિના પહેલા રજૂઆત કરી કે આ રોડના રસ્તાની સ્ટેટ લેવલ રસ્તાની તપાસ કરો। આ લોકોએ વિજિલન્સ તપાસની માગણી કરી તો તપાસ વિજિલન્સ કરી નથી। એ રસ્તો તમે જોયો છે 15 દિવસ પહેલા કોઠંબા ગુણીની વચ્ચે એ તૂટી ગયો છે। બીજો રસ્તો જે છે છકડા ચોકડીથી રહેણા ચોકડી સુધી એ બી વચ્ચે ખાડા ટેકરા તૂટી ગયેલા છે। બીજું કે મારી સુરક્ષા માટે બી મેં માગણી કરેલી કે મારી પર 100% જેટલો હુમલો કરાવે અથવા કોઈ ષડયંત્ર રચીને મારો મર્ડર કરાવે એ સંભળા લાગી। બીજી મેં એવી રજૂઆત કરેલી કે મને તડીપાર કરવાની સૌ કોશિશ થઈ રહી છે, તોય છતાં ગોધરા કલેક્ટરે છે કોઈ ધ્યાન ના લીધું, હું તડીપાર થઈ ગયો, પણ સ્ટેલ આવ્યો પછી પણ હું આવ્યો છું રજૂઆત કરવા માટે કે મને સુરક્ષાની માગણી, મને સુરક્ષા આપો, અથવા નંબર 2 કે શહેરા મામલતદાર અને શહેરા પ્રાંત કલેક્ટરની બદલી કરો, કારણ કે શહેરા એમએલએ જઠ્ઠો ભરવાડ અને બે અધિકારી, ત્રણ અધિકારી એક જ્ઞાતિના હોય, ભ્રષ્ટાચાર વ્યાપક કરવાનો ફૂલ્યો ફાલ્યો હોય, એટલા માટે હું રજૂઆત કરવા માટે ગોધરા કલેક્ટર સિંહ આવું છું। ત્રણ વખત આવેદન પત્રમાં આપવા માટે ગોધરા કલેક્ટર હોવા છતાં પણ મને મળતા નથી। આજે સવાર 11 વાગ્યાનું ખાધ્યો પીધા વગર મારા કાર્યકરો સાથે ભૂખ્યો બેઠો છું ઉપવાસ પર, તેમ છતાં મારી કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી। હવે હું જાણી ગયો છું કે આ અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરતા હોય, એટલા માટે ના છૂટકે મને હવે ન્યાય મળવાનો નથી। એટલા માટે તારીખ 16 અને સોમવારના રોજ આજ ગોધરા કલેક્ટર કચેરીમાં હું આત્મવિલોપન કરવાનો હોય, કારણ કે હું હવે મને અનુભવ થઈ ગયો છે કે અધિકારીઓ ભાજપના ઇશારે જ કામ કરે છે અને ભાજપ કે એટલું જ કામ કરે, એટલા માટે થાક્યો છું। એટલે સોમવારે હું 2 વાગ્યા પહેલા આત્મવિલોપન કરવાનો હોય અને મારી આત્મવિલોપન કર્યા બાદ મારા મૃત્યુ બાદ સંપૂર્ણ જવાબદારી આ ગોધરા કલેક્ટર અને મેં જે અધિકારીઓ રજૂઆત કરી છે એમની રહેશે, કારણ કે હું